નમસ્કાર મિત્રો, હું રામ શીતોલે, સ્પેશિયલ એજ્યુકેટેડ વડોદરા કોર્પોરેશન. મિત્રો, આજના સમયની અંદર આ કોરોનાની મહામારીમાં તમામ બાળકોનું શિક્ષણ અત્યારે સ્ટોપ થઈ ગયું છે, એટલે કે બંધ થઈ ગયું છે. તો હાલના સમયની અંદર આંગણવાડી છે, શાળાઓ છે, તેમજ કોલેજ છે, સંપૂર્ણ રીતે બંધ છે. તો સૌથી મોટો પ્રશ્ન થાય આપણા બાળકોના શિક્ષણ માટે. બાળકોની વાત કરીએ તો એમાં પણ જો સ્પેશિયલ બાળકોની વાત કરીએ તો સ્પેશિયલ બાળકોની અંદર પોતાના ઘરમાં રહીને એના વાલીશ્રીઓ બાળકોને કઈ રીતે પ્રવૃત્તિશીલમય એટલે કે કઈ રીતે શિક્ષણ આપી શકે એની માટેનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છે. અહીંયાથી તમને એવા નાના નાના વિડીયો અને નાની નાની પ્રવૃત્તિઓ બતાવવામાં આવશે, જેથી તમે તમારા ઘરની અંદર જ રહીને ઘરના વાતાવરણમાં ઘરની વસ્તુઓ સાથે બાળકોને પ્રવૃત્તિશીલ બનાવી શકો છો. અત્યારે એક આપણે વાત કરીએ MR બાળકોની, એટલે કે માનસિક મંદ બાળકોની. હવે એ બાળકોને આપણે ઘરના વાતાવરણમાં ઘરની વસ્તુઓ સાથે કઈ રીતે રમત રમાડી શકીએ, કઈ રીતે ગોલ પર કામ કરી શકીએ, કઈ રીતે એમની કૌશલ્યો એટલે કે સ્કિલ ડેવલપ કરી શકીએ એ આપણે જોઈએ. અક્ષરે પોતાના બ્લોકમાં એક બિલ્ડિંગ જેવી ગેમ બનાવી અને ગેમ બનાવ્યા બાદ એને થોડા અંતરે ઉભા રાખી એક બ્લોક દ્વારા એના પર થ્રો કરવાનું કામ, એટલે કે આયન કોઓર્ડિનેશન એનું કમ્પ્લીટ થાય. વેરી ગુડ. એ મસ્તી સાથે એ વસ્તુ ક્લિયર કરે છે. જ્યારે બીજા સ્ટેપની અંદર એ જ વસ્તુ છે કે એઝ અ સપોર્ટ કરીને એને બેલેન્સ રાખીને એ વસ્તુ ઊભી કરી શકે છે. એનાથી પણ આયન કોઓર્ડિનેશન ક્લિયર થાય છે અને મજા આવે છે. આ પણ એક એ પ્રકારની જ પ્રવૃત્તિ છે કે બાળકને જ્યારે આપણે કોઈ ફ્રૂટ ખવડાવતા હોય ત્યારે માત્ર ને માત્ર વાલીશ્રીએ એને વર્બલી પ્રોમ્પ્ટિંગ આપીને એને સમજાવવાનું છે કે તારે ચમચીની અંદર એને લગાવવાનું છે, ત્યાર પછી તારે એના મોઢા સુધી લઈને પછી એને ચાવવાનું છે. આ જ વસ્તુનું તમે રિપીટેશન કરશો, પુનરાવર્તન કરશો, તો એ બાળકને ચોક્કસપણે ખબર પડી જશે કે મારે આ વસ્તુ આવી રીતે જ ખાવાની છે. એટલે આ એક પ્રવૃત્તિ ખૂબ સારી અને યોગ્ય છે. જ્યારે બીજી વસ્તુ આ જ રીતે અત્યારે જે કોરોનાની મહામારી ચાલી રહી છે એ જ બાળકને પણ આપણે આનુલેશન પણ આપી શકીએ, જેમ કે સેનિટાઈઝર તમારે હાથમાં લેવાનું છે, પછી એને હાથ